नमस्कार, न्यूज 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું મિત્તલ. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીએ તો હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરતની તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બંને કાંઠે વહેતી થઈ છે. 1,75,000 ક્યુસેક પાણી છોડાતા નદી બંને કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને હાલ તો તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ઉકાઈડેમમાંથી પાણી છોડાતા નદી બંને કાંઠે વહેતી થઈ. મહત્વનું છે કે સુરત વચ્ચેનો જે માર્ગ છે હાલ તો તે બંધ કરવામાં આવ્યો છે. ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યો છે, કારણ કે તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઉકાઈડેમમાંથી પાણી છોડાતા નદી હાલ તો બંને કાંઠે વહેતી થઈ છે. સુરતના સીધા દ્રશ્યો છે, જ્યાં તાપી નદીના દ્રશ્યો આપ જોઈ શકો છો. તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વધુ માત્રામાં પાણીની આવક થતા હાલ તો ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, અને જેથી નદી બંને કાંઠે વહેતી થઈ છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે, અને જેથી સુરતવાસીઓને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે. કારણ કે 20 ગામો હાલ તો સંપર્ક વિહોણા થયા છે. 20 જેટલા ગામો છે જે હાલ સંપર્ક વિહોણા થયા છે. આ દ્રશ્યો આપ જોઈ શકો છો. ઉકાઈ ડેમમાં પાણી છોડવામાં આવ્યું છે, જે પ્રમાણે સતત વરસાદ થઈ રહ્યો છે. ભાઈઓને હું નિવેદન બી કરું છું કે આ આપણી સૌની જવાબદારી છે કે આપણી બહેનો સમાજમાં સૌથી સુરક્ષિત હોય. જે રીતે ગુજરાત રાજ્યએ છેલ્લા 20 વર્ષથી બહેનોની સુરક્ષામાં એક પછી એક મહત્વના પગલા ભરીને ગુજરાતના સૌ ભાઈઓએ સંકલ્પ લઈને બહેનો સાથે મળીને બહેનોની સુરક્ષામાં દેશભરમાં આપણે અવ્વલ નંબર પર જરૂરથી બની ગયા છે, પરંતુ હજી બી કોઈ બી પ્રકારની નાની મોટી ઘટના બને એ આપણે સૌ ભાઈઓ માટે ક્યાંક ને ક્યાંક ચુનૌતીરૂપ છે. ગુજરાત ભલે દેશમાં નંબર 1 આ બાબતે હોય, પરંતુ હજી બી દિવસે ને દિવસે આ વિષય પર આપણે વધુ સારા કાર્ય કરી શકીએ તેવી સૌ ભાઈઓને બી શુભકામનાઓ. બહેનોની ખુશી અને ભાઈઓ માટે બહેનો પ્રાર્થના કરતી હોય છે, અને આ રક્ષાબંધનના તહેવારમાં તમામ લોકો નાની મોટી તમામ નાના મોટા વિષય હોય તો ભૂલીને બી એકબીજા જોડે ખુશીથી તહેવાર મનાવતા હોય છે. આ તહેવારના દિવસે મારી બહેનોને ગેરમાર્ગે દોરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો તે અતિ નિંદનીય છે. આ વિષય ગુજરાતના સૌ લોકો જાણી રહ્યા છે કે આ વિષય પર મુખ્યમંત્રી શ્રી દ્વારા ઓલરેડી અનેક બેઠકો બોલાવવામાં આવી, અલગ અલગ વિભાગો જોડે બેસીને આ બાબતે સકારાત્મક કાર્ય કઈ રીતે થઈ શકે તે વિષય પર રાજ્ય સરકારે ચિંતન કર્યું. અને જ્યારે આ વિષયનો સુખદ અંત નજીક પહોંચ્યો ત્યારે રાજ્યના હજારો પરિવારને જે લાભ મળવાનો હતો એ લાભ અટકાવવાની કોશિશ કરવામાં આવી કે પછી લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી એ સમજવા માટે તમે સૌ લોકો ખૂબ જ સક્ષમ છો. માત્ર ગાંધીનગરના જ નહીં, પરંતુ આખા ગુજરાત રાજ્યના પત્રકારો ખૂબ સારી રીતે જાણે છે
કે આ વિષયનો સુખદ અંત ગણતરીના દિવસોમાં આવવાનો હતો. આ સુખદ અંત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. શું ગુજરાતમાં આ પ્રકારની રાજનીતિ ક્યારેય આપણે જોઈ છે? કોઈ પરિવારને, કોઈની બહેનોને, કોઈની બાળકીઓને જ્યારે આ રક્ષાબંધનના દિવસે કોઈ સુખદ સમાચાર તરફ જ્યારે કોઈ વિષય જઈ રહ્યો હોય તો દુનિયાનો કયો એવો ભાઈ હશે જેમની બહેનોને મળતો લાભ પોતાની રાજકીય લાભ માટે, લાલચ માટે રોકવાનો પ્રયાસ કરે? ગુજરાતની જનતા, ગુજરાતના પત્રકારો અને સૌ લોકો આ વિષયને ખૂબ સારી રીતે જાણે છે. અમે આવા વિષયમાં કોઈ બી પ્રકારની રાજનીતિ કરવા નથી માંગતા. અને આપણા સૌના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક નાની નાની માંગણી પર પોતે સમય આપીને કોઈ બી પ્રકારની રાજકીય લાભ લીધા વગર તમામ લોકોને પોતાની માંગણી યોગ્ય હોય તે લાભ કઈ રીતે આપી શકાય તે માટે ચિંતન બી કર્યું. અને આદરણીય મુખ્યમંત્રીશ્રીના લોકો પ્રત્યેના આ લાગણી અને આ પ્રેમને આજે રાજ્યના યુવાન નાગરિક તરીકે હું એમને સલામી આપું છું. એમને કહ્યું કે ભલે કોઈ ગુજરાતના લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે, પરંતુ લોકોએ આપેલી શક્તિ અને ભગવાનને ઓળખીને આપણે જે દિશાએ જઈ રહ્યા છે તે દિશાએ સકારાત્મક રીતે આગળ ચાલતા રહેવું જોઈએ. આ પ્રકારના ગંદી રાજનીતિ કરનાર અનેક લોકો અનેક વાર તમારા જીવનના મહત્વના નિર્ણયો રોકવા માટે આવતા રહેશે. ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. લાવો ભાઈ ઝંડા. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું. આજે રક્ષાબંધનનો પર્વ છે, જે નિમિત્તે દેશભરમાં આજે રક્ષાબંધનની ઉજવણી થઈ રહ્યું છે. આ હિતનું પર્વ છે અને તે દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કર્યું અને સાથે જ તેઓએ ગ્રેટ પે વિશે વાત કરી કે આ વિશે કંઈ જ બોલવા માંગતા નથી, પરંતુ સીએમ દરેક નાની માંગણીઓ પર પોતે સમય આપે છે અને આ વિશે અનેક બેઠકો થયેલી છે તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે જણાવ્યું છે. અને આ પ્રકારના લોકો અનેક વાર આવતા રહેશે તેવું પણ તેમણે નિશાન સાધ્યું છે. અમે આવા વિવાદમાં કોઈ રાજકારણ કરવા માંગતા નથી તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વાત કરી છે. પોલીસ ગ્રેડ પે વિશે તેઓએ સીધી વાત કરી છે અને આ સાથે જવાબ પણ આપી દીધો છે. દરેક નાની માંગણીઓ પર પોતે સમય આપે છે સીએમ તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું કહેવું છે. મુખ્યમંત્રી દરેક રીતે તેમાં ધ્યાન આપે છે તેવું પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું. બીજી તરફ જોવા જઈએ તો આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરતમાં છે, તેઓ પોતાના વતનમાં છે અને તેઓએ રક્ષાબંધન પર્વની આજે ઉજવણી કરી છે. હેતનું આ બંધન છે અને આજ રક્ષાબંધન નિમિત્તે તેઓએ પરિવાર સાથે આજે રક્ષાબંધનની ઉજવણી કરી છે અને સાથે જ ગુજરાતની દરેક બહેનોને અને ભાઈઓને તેઓએ રક્ષાબંધન પર્વની શુભકામના પણ પાઠવી છે. દેશભરમાં આજે રક્ષાબંધનની જ્યારે ઉજવણી થઈ રહી છે અને તે નિમિત્તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે સુરતની મુલાકાતે છે. તેઓ સુરતમાં
परिवार साथे रक्षाबंधन पर्व की उजवणी करी छे, जेना दृश्य पण हाल आप जोई शको छो। सूरत मां तेओए पोतानी बहन साथे रक्षाबंधन पर्व की उजवणी करी छे अने बहन द्वारा राखड़ी बांधवामां आवी छे अने साथे तेओए गुजराती दरेक बहनोने पण शुभकामना पाठवी छे। आप त्रणेय जे दृश्य जोई रह्या छो के सीएम द्वारा पण आजे रक्षाबंधन की उजवणी करवामां आवी छे, साथे सी आर पाटिले पण आजे रक्षाबंधन की उजवणी करी अने गृह राज्यमंत्री के जेओए रक्षाबंधन पर्व की परिवार साथे उजवणी करी छे। આજે આ રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સીએમના દીર્ઘાયુ આયુષ્ય માટે પણ પ્રાર્થના કરવામાં આવી છે। પવિત્ર બંધનનો આજે આ પર્વ છે અને આ નિમિત્તે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી જે છે તેઓ દ્વારા પણ પરિવાર સાથે ઉજવણી કરવામાં આવી, તો પ્રમુખ સીઆર પાટીલ દ્વારા પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ પરિવાર સાથે આજે રક્ષાબંધનની ઉજવણી કરી છે। પાવન પર્વ રક્ષાબંધન છે ત્યારે રાજકીય નેતાઓ છે તે પણ આજે ઉજવણી કરી રહ્યા છે અને સાથે દરેક લોકોને પણ શુભકામના પાઠવી રહ્યા છે, કારણ કે આજે જે પર્વ છે પાવન પર્વ છે, રક્ષાબંધનનો પર્વ છે, ભાઈ બહેનનો આજે પર્વ છે અને તે જ નિમિત્તે મુખ્યમંત્રીએ પણ પોતાની બહેન સાથે રાખડી બાંધી। તો દક્ષિણ ગુજરાતમાં ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં જે પાણી છોડાયું છે, ઉકાઈ ડેમમાંથી 1.75 લાખ ક્યુસેક હાલ તો પાણી છોડવામાં આવી રહ્યું છે। તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે, તાપી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા નદી બંને કાંઠે વહેતી થઈ છે, ડેમથી સુરત વચ્ચેના 20 ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે, તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત સુરતની તાપી નદીમાં પાણી છોડાતા સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। સુરત તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે। કારણ છે, સુરતની તાપી નદી પર આવેલા ઉકાઈ ડેમના ઉપરવાસ એટલે કે મહારાષ્ટ્રમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેને લઈને મહારાષ્ટ્રના પ્રકાસા ડેમ અને અથુરન ડેમમાંથી સતત ઉકાઈ ડેમમાં 1.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને ઉકાઈ ડેમની ભયજનક સપાટી 345 છે અને ઓગસ્ટ મહિનાનું રૂલ લેવલ 335 છે। 335 રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 1,75,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને ઉકાઈ ડેમના 22માંથી 12 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે। 8 દરવાજા 9 ફૂટ અને 4 દરવાજા 7 ફૂટ ખોલી 1,75,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈને ઉકાઈ ડેમથી સુરત વચ્ચેના 70 કિલોમીટર વિસ્તારમાં આવેલા 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। જે પ્રકારે પાણી છોડવામાં આવી રહ્યું છે તેને લઈને દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતની તાપી નદી બંને કાંઠે વહેતી જોવા મળી રહી છે। સિઝનમાં બીજી વખત તાપી નદીનું રુદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને જે રીતે કહી શકાય કે આગામી 48 કલાક માટે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેને લઈને તંત્રને એલર્ટ મોડ પર પણ મૂકવામાં આવ્યું છે। કેમેરામેન અક્ષય વાડલર સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં આજે પાણી છોડવામાં આવી રહ્યું છે અને આ સાથે 1,75,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું। હરિપુરા કોઝવે 6ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે। સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કોઝવેના કે 12 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। દક્ષિણ ગુજરાતનો આ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં જે પાણી છોડાયું, ઉકાઈમાંથી 1,75,000 ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। બારડેલીનો હરિપુરા કોઝવે 6ઠી વખત પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે સામેના 12 ગામ સંપર્ક વિહોણા બન્યા છે, તો આ સાથે ઇમરજન્સી માટે સ્થાનિકો 30 કિલોમીટરને ચક્રાઓ ફરવા પણ મજબૂર બન્યા છે। દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ, ઉકાઈ ડેમની અંદર રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ઉકાઈ ડેમમાંથી
1,75,000 ક્યુસેક પાણી પ્રશાસને છોડ્યું છે તાપી નદીમાં. આ દ્રશ્યમાં જોઈ શકો છો તાપી નદી બે કાંઠે. અને ખાસ કરીને વાત કરીએ તો સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ હરિપુરા કોઝવે સિઝનમાં 6ઠી વખત પાણીમાં ગરકાવ થતા સામે પાર આવેલા 12 જેટલા ગામો સંપર્ક વિહોણ થવા પામ્યા છે. બારડોલીના મુખ્ય માર્ગથી અને સામે પાર રહેતા 12 ગામના લોકોએ જો બારડોલીના મુખ્ય મથકે કોઈ કામ હોય અને ઇમરજન્સીને પણ કોઈ કામ હોય 108 જેવી સેવાને તો 30 કિલોમીટરનો ચક્રાવો ફરી બારડોલી આવવું પડે છે એવી સ્થિતિ હાલ દેખાઈ આવેલ છે. અને આ હરિપુરા લો લેવલ કોઝવે પાણીમાં ગરક થતા વહીવટી તંત્રએ સદંતર આ રસ્તાને બંધ કર્યો છે. તો જિલ્લા પોલીસ તંત્રએ પણ અહીં જવાનો ખડકી અને કોઈ હોનારત નહીં થાય એની તકેદારીના ભાગરૂપે હાલ જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે. અને ખાસ કરીને બીજી વાત કરીએ તો વિશ્વ આદિવાસી દિવસને દિને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી માર્ગ મકાન ખાતાના જેઓએ આ બ્રિજમાં અનેકવાર પાણીમાં ગરક થતા જે 70 કરોડ જેટલી માતબર રકમનો અહીં જે કામો મંજૂર કર્યા છે આવનાર સમયની અંદર હવે આ બ્રિજનું કામ પણ શરૂ થશે જેથી સામે પર રહેતા સ્થાનિકોને આ હાલાકીનો સામનો હવે પછીના સમયોમાં નહીં કરવો પડે એ ચોક્કસ પ્રમાણે એ પ્રકારે સરકારશ્રીએ કર્યા છે કામો. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો હાલ સમાચારમાં સમય થયો છે વિરામનો. વેલકમ બેક. તો રાજ્યના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. વેરાવળના બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. 14 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે પણ તાકીદ કરવામાં આવી. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સાવધાન રહેવા માટે સૂચના અપાઈ છે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર સર્જાયું અને જેથી 48 કલાકમાં લો પ્રેશર વધુ સક્રિય બની શકે છે. તો આ તરફ વેરાવળના બંદર પર 3 નંબરનું ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. અરબી સમુદ્રમાં લો પ્રેશરને કારણે ગીર સોમનાથ સહિત ગુજરાતના અલગ અલગ બંદરોના જે દરિયા કિનારો છે ત્યાં ભારે મોજાઓ છે તે ઉછળવાની સંભાવનાઓ છે અને હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે. ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે આ જે દ્રશ્યો છે તે ગીર સોમનાથ જિલ્લાના દરિયા કિનારાના છે અને ગીર સોમનાથ જિલ્લાના આ દરિયા કિનારા પર ભારે મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. આજે વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાના તમામ બંદરો ઉપર ભારે મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાનું મૂળ દ્વારકા બંદર કે જ્યાં આગળ માછીમારી કરીને જે બોટ પરત આવી રહી હતી તે બોટ કિનારા પર પહોંચતાની સાથે જ બે ટુકડા થઈ ગઈ હતી. એટલે એક પ્રમાણે કહી શકાય કે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે દરિયાની અંદર ભારે કરંટ સાથે ઊંચા મોજાઓ ઉછળી શકે છે અને તે જ પ્રમાણે હાલ ગીર સોમનાથ જિલ્લાની અંદર દરિયા કિનારો છે ત્યાં મોજાઓ છે તે ઉછળી રહ્યા છે. તો બીજી તરફ એક પ્રકારે જોઈએ તો જે માછીમારો છે તેઓને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને 10 થી લઈ અને 17 ઓગસ્ટ સુધી આ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને સાથે સાથે ગીર સોમનાથ જિલ્લાનું જે મુખ્ય બંદર છે વેરાવળ બંદર છે ત્યાં આગળ 3 નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ગીર સોમનાથ દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ભારે પવન ફૂંકાઈ રહ્યા છે. 40 કિલોમીટરની ઝડપે આ પવન ફૂંકાઈ રહ્યા છે. હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ભારે વરસાદની ગીર સોમનાથમાં આગાહી કરી છે અને હાલ તો ગીર સોમનાથમાં ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે. 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે. અને વાત કરવામાં આવે ગીર સોમનાથની તો હાલ મિની વાવાઝોડું પણ આવ્યું હતું. ભારે વરસાદની પણ આગાહી છે. બીજી તરફ જો વાત કરીએ અરબી સમુદ્રમાં લો પ્રેશર પણ સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને તે જ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે કે ત્યાં આગળ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને
વૃક્ષો છે તે હિલોળા લઈ રહ્યા છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રમાણે ઝાડવાઓ છે, જે નારળીના વૃક્ષ છે તે હિલોળા લઈ રહ્યા છે. મોડી રાતથી જ ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠા વિસ્તાર છે ત્યાં તમામ જગ્યાએ ભારે પવન છે તે ફૂંકાઈ રહ્યો છે, અને 40 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાવાને કારણે લોકો છે તે ભયભીત જોવા મળી રહ્યા છે. બીજી તરફ જોવા જઈએ તો દરિયાની અંદર પણ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર ઊંચા ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે, અને તેમને કારણે પણ લોકો ભયભીત જોવા મળી રહ્યા છે. આજે રક્ષાબંધનનો પાવન તહેવાર છે ત્યારે દરિયાની અંદર ભારે કરંટ અને મોજાને કારણે લોકો જે સહેલાણીઓ હોય છે તે દરિયાકાંઠે જતા હોય છે. પરંતુ આજે જે પ્રમાણે દરિયાની અંદર કરંટ જોવા મળી રહ્યો છે, જે પ્રમાણે દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેમને લઈ લોકો અને સહેલાણીઓ પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ હજુ પણ આગામી સમયમાં ભારે પવન છે તે ફૂંકાવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.